જય શ્રી રામ દોસ્તો, આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડીયો આપણે આપણી માતૃભાષામાં શૂટ કરશું, કેમ કે મને 2-3 લોકોએ કીધું હતું કે એક વખત ફરી પાછો તમે ગુજરાતીમાં વિડીયો લાવો. તો આ વિડીયોની સુંદર શરૂઆત કરતાં પહેલાં એક બહુ સરસ મસ્તીની જે પંક્તિ છે હું કહેવા માંગીશ કે ઝાકળ બેઠું પાંદડે ડાળને શું ભાર, કે ઝાકળ બેઠું પાંદડે અને ડાળને શું ભાર, એટલું જ હળવું જીવવું શું રાગ દ્વેષને ખાર. આ સુંદર મજાની પંક્તિ સાથે હું કરણ ગોંડલે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં, જ્યાં આજે આપણે જવાના છીએ રાજકોટમાં સ્થિત રામવન. મિત્રો, રામવન ખરેખર છે શું? ભગવાન રામચંદ્રના 14 વર્ષનો જે વનવાસ રહ્યો છે એના ઉપર આધારિત આખું રામવન બનાવવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિસિપાલિટી અને સરકાર દ્વારા ખૂબ જ સરસ એક પ્રયાસ છે કે ભગવાન રામચંદ્રે 14 વર્ષમાં શું શું અનુભવ કર્યો છે એ તમને લોકોને અહીં જોવા મળવાનું છે. તો રાજકોટના આજી ડેમના પાછળના ભાગે આ સ્થિત છે અને કિશન ગૌશાળાની એક્ઝેક્ટ સામે તમને રામવન જોવા મળશે. અહીં રામવનનો શરૂ થવાનો જે સમય છે એ સવારના 10 વાગ્યાથી રામવન શરૂ થાય છે. તો જ્યારે પણ તમે રાજકોટ આવો તો અહીં તમે જરૂર ને જરૂર વિઝિટ કરજો. તાજા આખું હું તમને રામવન આ પહેલેથી લઈને છેક સુધી બતાવવાનો છું, તો આ વિડીયોના અંત સુધી તમે જરૂર બન્યા રહેજો. પહેલી વખત છો ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, આવા નવા નવીન નવીન વિડીયો હું તમારા માટે લાવતો રહીશ. તો ચાલો દોસ્તો મળીએ આ વિડીયોની અંદર. સર્વપ્રથમ પહેલા હું તમને એ બતાવું કે 30-35 ફૂટ એટલી ઊંચી પ્રતિમા તમે જોઈ શકો છો. આ છે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા. તો મિત્રો, આ જ મૂર્તિને જોઈને ગર્વ થાય ને અંદરથી એ પણ ખ્યાલ આવે કે શું કામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હતા. તો આવા નવા અવનવી મૂર્તિઓ આ રામવનની અંદર છે, આવી નવા ઘણા બધા તળાવો અહીં છે. બહુ જ મોટું આ વન છે જેને ફરતા ઘણો જ સમય લાગવાનો છે. મિત્રો, તો જલ્દીથી જલ્દી આપણે સારામાં સારા પોઈન્ટ આપણે બધા જ આજે કવર કરશું આ વિડીયોની અંદર. તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, કેમકે આજે ઘણું બધું જોવાલાયક સ્થળ આજે હું તમને બતાવવાનું છું. મિત્રો, આપણે ભગવાન રામની જે ઊંચી પ્રતિમા છે એ આપણે આ રસ્તેથી આવ્યા હતા. તો આગળ જતાં પહેલાં થોડીક એવી સૂચના તમને દેવા માગું છું કે રામવનમાં આપણે અહીં આવશું તો આપણને શું જોવા મળશે. મુખ્યત્વે ભગવાન રામે 14 વર્ષ દરમિયાન જે આખો સમયકાળમાં જે લોકોને તેઓ મળ્યા છે, જે લોકોને એમણે દર્શન આપ્યા છે, જેમાં આપણે શબરી આવે છે, ઘણા બધા એવા લોકો આવે છે જેમને ભગવાન શ્રી રામે દર્શન આપ્યા હતા, તો આપણે પણ આ રામવનમાં આવી અને એ 14 વર્ષનો જે સમયગાળો છે ને એ અનુભવ આપણે કરવાનો છે. આ મુખ્ય રામવન એના માટેનો છે કે સનાતન ધર્મની એક જાગૃતિ છે કે લોકોને ખબર પડે કે પ્રભુ શ્રી રામને શું કામ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા, કે માતાની એક આજ્ઞાથી એમણે 14 વર્ષનો આખો વનવાસ ભોગવ્યો હતો. તો આગળ જતાં આપણને ઘણા બધી એવી પ્રતિમા મેં જે તમને ઓલરેડી કીધું છે એવી રીતે તમને આગળ જોવા મળશે, જે હું તમને રેગ્યુલરલી બતાવીશ. હવે શરૂઆતમાં જ્યારે આપણે રામવનમાં એન્ટર થયા હતા તો બે ઋષિ મુનિઓની મૂર્તિઓ હતી,
તો એ એવા ઋષિ મુનિઓ છે જેમણે રામાયણને લખી છે. એક છે ઋષિ વાલ્મીકિ અને બીજા છે સંત તુલસીદાસ, જેમણે બંને અલગ અલગ પોતાની રીતે રામાયણ લખી છે. એ બંનેની મૂર્તિઓ અહીં હું અત્યારે તમને વિડીયો સ્ક્રીન ઉપર હું તમને દેખાડી રહ્યો છું. તો ખૂબ જ સરસ મૂર્તિઓ બનાવી છે અને એક ખૂબ જ સુંદર પ્રયાસ છે કે જેથી આપણે એ જાણી શકીએ કે 14 વર્ષનો સમયકાળમાં ભગવાન શ્રી રામે શું શું કર્યું હતું અને કયા કયા લોકોને તેઓ મળ્યા હતા. તો ચાલો મિત્રો આગળ જઈએ વિડીયો. મિત્રો આપણે આ રસ્તે આ બાજુથી આવ્યા છીએ. જ્યારે તમે કેવટ વન, અહીં ઘણા ઘણા અલગ અલગ વનના નામ આપ્યા છે, તો કેવટ વનથી જમણી બાજુ તરફ જશો તો તમને આ જગ્યા ઉપર આ ગાઝેબો જોવા મળશે અને બે તળાવ જોવા મળશે. આને રામસેતુ કહેવામાં આવ્યો છે જે મારી એક્ઝેક્ટ સામે છે. આ બાજુ પહેલાં અમે જ્યારે હતા તો વચ્ચે તુલસીવન કરીને એક જગ્યા આવે છે જે ફોટોશૂટ માટે અને ખૂબ જ સારી લોકેશન છે. તો હવે હું તમને છે ને રામસેતુ બતાવી દઉં. પહેલાં તો આ તળાવ જોઈ લો તમે કે બહુ ખૂબ જ સુંદર તળાવ આ બાજુ બનાવવામાં આવેલા છે બધા, અને ખૂબ જ સરસ અત્યારે થોડીક લીલલઈ જામેલું છે કે આની સમયસર દેખભાળ થોડી પણ જરૂરી છે. અને અહીં બે મસ્ત ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે જેને રામસેતુ તરીકે ઓળખવામાં આવ્યા છે. ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, એક આ બાજુ પણ મસ્ત તળાવ છે અને ખૂબ જ સુંદર મજાની જગ્યાઓ છે. તમને મજા આવશે ફરવાની, તમારા ફેમિલી સાથે તમે ટ્રીપ ઉપર આવો, ખૂબ જ મજા આવું છે. સાંજે સરસ મસ્તનું લાઇટિંગ પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તો એક પ્રકારે જોતા તો મારા માટે હું તમને કહું તો રાજકોટમાં ફરવા લાયક વન ઓફ ધી બેસ્ટ લોકેશન આને આપણે ગણી શકીએ. એક આવી જ રીતે પ્રદ્યુમન પાર્ક પણ આવેલું છે કે જેમાં પ્રાણી સંગ્રહાલય છે, પણ અહીં તમે લોકો ખૂબ જ સરસ રીતે તમારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે તમે અહીં ફરી શકો અને ઉલટાકનું તમને સાથે નોલેજ પણ આ રામ વનની અંદર મળે છે. હવે મિત્રો આપણે આગળ જઈએ. તો મિત્રો જેવી રીતે અમે તમને કીધું હતું કે આગળ કેવટ વન કરીને એક જગ્યા છે, એવી રીતે અહીંયા નીલપથ કરીને જગ્યા છે જે રામવનનો ભાગ 6 છે. આ બાજુ જતાં સોનેરી મૃગ હનુમાનજી મહારાજનું એ આવે છે. મિત્રો હવે જે આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે ભગવાન રામના ચરણ ભાગો. તમે નજીક આવતો રહ્યો એટલે તમને સરખી રીતે બતાવું. આથી વિશેષ તો આપણે અંદર નહીં જઈએ, પણ આજે તમે ચરણ પાદુકો જોઈ શકો છો ભગવાન શ્રી રામના, એની જે છબી છે એ અહીં મૂકવામાં આવી છે. ખૂબ જ સરસ રીતે આખી પ્રતિમાઓને અહીં બનાવવામાં આવી છે રામવનની અંદર. એને જોતાં ખરેખર એવું લાગે કે ખરેખર આપણે પણ એ સમયગાળામાં આવી પહોંચ્યા છીએ. ચાલો મિત્રો હવે આગળ જઈએ. હવે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બીજા સેલ્ફી પોઈન્ટે. તો વચ્ચે અહીં ખૂબ જ સરસ મેં જે તમને ઓવરબ્રિજ બતાવ્યા હતા એ મસ્ત ઓવરબ્રિજ છે અને નીચે કમળના તળાવો છે. તો અત્યારે મસ્ત એવા છાયડામાં હું બેઠો છું અને મારી જે સામે છે ખૂબ જ સરસ પ્રતિમાઓ છે જેમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભગવાન શ્રી હનુમાન અને જામવંતજીની મૂર્તિ ખૂબ જ સરસ મારી આંખોની સામે અત્યારે છે. તો હવે હું તમને મૂર્તિ બતાવું અને પછી ત્યાંથી આપણે જોશું સોનાનું જે મૃગ છે, હનુમાનજીની જે પ્રતિમા છે એ આગળ જતા છે. આ બાજુ જતાં જટાયુનું જે ગેટ આવે છે એ છે. અહીં એક કરતાં વધારે ગેટ છે બહાર જવા માટે. તો અલગ અલગ રીતે અલગ અલગ અહીં દરવાજાઓ બનાવવામાં આવેલા છે. તો આપણે પહેલાં હું તમને એ મૂર્તિઓ બતાવું ને ત્યાંથી આપણે જશું સીધા જે સોનાનું મૃગ છે ત્યાં, અને ત્યાંથી આગળ જશું તો હનુમાનજીની મૂર્તિ હશે. તો ચાલો આપણે એ જોઈએ. મિત્રો હજી સુધી જેટલું રામવનની મુલાકાત અમે લીધી છે એ પ્રમાણે જોતા તો મેં પ્રદ્યુમન પાર્કની પણ મુલાકાત લીધી છે. તો આમ જોવા જાઉં તો બંને વન જે છે સરખા જ છે. ફરક ખાલી એટલો છે કે રામવનમાં ભગવાન રામનો જે 14 વર્ષનો જે સમયગાળો છે એના વિશે આપણને ખબર મળે છે, જ્યારે પ્રદ્યુમન પાર્ક તો આખું તમને ખબર છે એ રીતે આખું પક્ષી અને પ્રાણી સંગ્રહાલય છે આખું. તો અત્યારે અમે લક્ષ્મણ પથ ઉપર ચાલી રહ્યા છીએ અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. થોડુંક વિચારવામાં અને કયો રસ્તો ક્યાં લઈ જાય છે જાણવામાં થોડીક તકલીફો છે, પણ મેપ મેં તમને સ્ટાર્ટિંગમાં જ આપી દીધો છે. તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો પ્રદ્યુમન પાર્ક જેટલું જ તે કદાચ રામવન મોટું છે. તો હવે આપણે જઈએ છીએ એક આ બાજુની સાઈડ એમપી થિયેટર છે અને આગળ હનુમાનજીની પ્રતિમા છે. તો આપણે એને જોઈએ અને પછી આગળ જઈએ. તમે તમને કીધું તો હનુમાનજીની ખૂબ જ સરસ મોટી પ્રતિમા છે. તો હનુમાનજીની આ બહુ મસ્તીની પ્રતિમા આપણે સમજીએ કે જેમાં હનુમાનજીએ સંજીવની પર્વત જે છે એમણે ઉછકેલો છે આજથી. પણ હવે જોવા જેવી એક વાત એ છે કે એક આમાંથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હું તમને કહેવા માગું છું
કે હનુમાનજી આ જે પર્વત ઉપાડેલો છે ને આ પર્વત અને ભગવાન કૃષ્ણ જે પર્વત ઉપાડેલો છે ને એ વચ્ચે કંઈક થોડોક સંબંધ કંઈક છે, એ શું છે? એના માટે આખો અલગથી હું વિડીયો તમને બનાવીને દેખાડી કે હનુમાનજીનું એ જગ્યાએથી પર્વત લાવી અને એક જગ્યા ઉપર એ પર્વતને રાખવું અને ત્યાંથી એ પર્વતને ભગવાન કૃષ્ણ દ્વારા ઉપાડવો, આવી રીતના કંઈક ઇન્ટર રિલેશન છે આ પર્વતની અંદર. પણ એ શું છે એ હું તમને જાણીને પછી હું તમને કહીશ. તો મેં જે તમને કીધું એ રીતે ખૂબ જ સરસ પ્રતિમા હું અહીં રામવનમાં બનાવેલી છે, જેને જોતાં અંદરથી જ તે આપણને એમ એક અભિમાન જાગી ઉઠે કે ના આપણે છીએ તો ખરેખર ભારત દેશના વાસી. તો હવે મેં તો આગળ જઈએ, જે આપણે જટાયુ દ્વાર આ બાજુ છે, આગળ જતાં રામ સેતુ પણ છે, તો હવે એની આપણે મુલાકાત લઈએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે રાવણ વધ કર્યા પછી પ્રભુ શ્રી રામ, માં સીતા, હનુમાનજી અને ભગવાન લક્ષ્મણ બધા અયોધ્યા પાછા ફર્યા હતા અને એ દિવસને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ, જ્યારે આખો અયોધ્યા ભગવાન રામને આવવાની ખુશીમાં દીવા પ્રગટાવી અને એમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. તો એ જે એમના પછી જે ભગવાન રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, એમને અયોધ્યાનું નરેશ તરીકે એમને બિરુદ દેવામાં આવ્યું, એ જ ઘટના છે એ અહીં પીઓપી દ્વારા વર્ણવાયેલી છે. ખૂબ જ સરસ ચિત્ર દોરેલું છે, એ તમે જોઈ શકો છો. આ ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની ઘટના છે, જેમાં પ્રભુ શ્રી રામ, માં સીતા, પ્રભુ શ્રી રામના ભાઈઓ હનુમાનજી મહારાજ, બધા ઋષિ મુનિઓ અહીં ઉપલબ્ધ છે. આખું ચિત્ર ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવેલું છે અને ઉપર ખબર છે કે ભગવાન રામની ઉપર તમે જુઓ છો, થોડાક નજીક આવવાનું હું તમને બતાવું કે આજે ઉપરનું જે તમે જે દ્રશ્ય જે સિમ્બોલ જોઈ શકો છો ને એ સૂર્ય ભગવાનનું પ્રતીક છે, જે સૂર્યવંશી જે હોય ને એના માટે આ સિમ્બોલનો યુઝ કરવામાં આવતો હોય છે. તો ખૂબ જ સરસ આ બાજુનું મસ્ત ચિત્ર દોરેલું છે. એની એક્ઝેક્ટ બાજુમાં હું તમને બીજું બતાવવા જઈ રહ્યો છું કે આ બાજુ અમુક યોગ મુદ્રાના સ્ટેચ્યુ તમને જોવા મળે છે. આ બાજુ તમે થોડાક નજીક આવો એટલે આપણે સરખ તમને દેખાડી શકીએ. તો આજે તમે મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો, આ યોગ મુદ્રાના સ્ટેચ્યુઓ છે, ખૂબ જ સરસ રીતે આ બનાવેલા છે. ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે, ઓલી બાજુ આપણે જોવા જશું તો અત્યારે એમ્પી થિયેટર પણ છે અને આ બાજુથી બહાર નીકળવાનો રસ્તો છે. ચાલો આપણે એમ્પી થિયેટર જોઈએ અને પછી આપણે આ રામવનનો જે વિડીયો છે એને આપણે ફાઇનલી આપણે તેનો અંત લાવશું અને પછી અમારા રિવ્યૂ હું તમને જણાવીશ કે મને રામવન કેવું લાગ્યું અને શું અહીં આવવા જેવું છે કે નહીં અને શું શીખવા મળ્યું એ તમને હું ખૂબ જ સરસ રીતે વર્ણવીશ. તો ચાલો આગળ જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે આખી આવી પહોંચ્યા છીએ એમ્પી થિયેટર પાસે. પણ ખરેખર એમ્પી થિયેટર છે શું હું તમને બતાવી દઉં. તો આખું એમ્પી થિયેટર છે, તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો. અહીંયા તમે ઉભા રહીને કોઈ પણ જાતનું નાટક કરી શકો, એક્ટિંગ કરી શકો, ડાન્સ પ્રોગ્રામ કરી શકો, બધું જ કરી શકો. અહીંયા બધા જ ઓડિયન્સ બેઠી અને તમને જોઈ શકે, ખૂબ જ સરસ છે. પાછળ આખું ખુલ્લું ગ્રાઉન્ડ છે અને આ બાજુ છું અત્યારે જો તમને કહું, આ બાજુ આવતા રહ્યો તમે, આ બાજુ આવતો રહ્યો પાછો રિફ્લેક્ટ થાય છે. કોઈ પણ ગીત લે, શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ. તો મિત્રો, આટલું જે ગીત ગાયું ને એના માટે કોઈ સાઉન્ડ સિસ્ટમની જરૂર પણ નથી પડતી, કેમ કે અહીંયા બનાવવામાં જ એવી રીતે આવ્યું છે કે તમે વિધાઉટ સાઉન્ડ સિસ્ટમ એક લોકોને તમારો અવાજ ખૂબ જ સરસ રીતે સંભળાઈ શકે. ઓપન એર પેલું એમ્પી થિયેટર છે આખે આખું, મારી એક્ઝેક્ટ સામે વોચ ટાવર છે પણ અત્યારે ત્યાં તાળું હોવાથી આપણે ઉપર ના જઈ શકીએ. તો હવે અહીંથી હવે તો મિત્રો એમ્પી થિયેટરથી સહેજ જ આગળ આવતા અહીં રામ અને ભગવાન શ્રી રામ અને શબરીનો જે મિલાપ છે એ દર્શાવતી મૂર્તિ અહીં આપણને બતાવવામાં આવી છે, જેમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે ચાલતા ચાલતા એક કુટીરે આવ્યા હતા અને જે શબરી છે એમને પોતાના એઠાબોર આપે છે, એમ એઠાબોર કરીને આપે છે એ બતાવવા માટે કે એ બોર ખાટા નથી ને, જે મીઠા બોર એ જ હું મારા રામને આપું એમ ચાખીને જે ભક્તિ છે પ્રભુની સામે એ પોતે પ્રદર્શિત કરે છે. તો એને દર્શાવતું એક સુંદર જે મૂર્તિ છે એ અહીં આપણને બતાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે બધી મૂર્તિઓને અહીં રામવનની અંદર બનાવવામાં આવી છે અને દર્શાવવામાં આવી છે. આખા 14 વર્ષનો જે સમયકાળ રહ્યો છે એમને, જે આપણને
ખૂબ સારી રીતે આપણે જાણી શકીએ. તો મિત્રો હવે ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ જટાયુ ચોકે. આ બાજુ જટાયુ દ્વાર છે, હું તમને બતાવું. પહેલાં તમે જટાયુ દ્વાર જોઈ લો, ખૂબ જ સરસ જટાયુનું આખું સ્ટેચ્યુ છે, એ દ્વાર છે આખું. અને તો હવે અહીં રામવનનો જે આ સફર છે એને હું પૂર્ણાહુતિ હું જાહેર કરું છું, મતલબ કે અહીં આપણે સફર પૂરો થાય છે. આખું રામવન ખૂબ જ સરસ રહ્યું, ખૂબ જ અલગ અલગ ક્ષેત્રમાં આખું રામવન વિભાજિત થયેલું છે, ખૂબ જ સરસ છે. અનુભવની વાત કરું તો ખૂબ જ મજા આવી મને પણ, અને અમે બંને મિત્રો આવ્યા હતા શાંતિથી ફરવા માટે. અમે વિચાર્યું હતું કે એક વખત રામવન આપણે લઈએ, શૂટ કરીએ, શું છે અંદર લોકોને આપણે જણાવીએ. તો ભવિષ્યમાં તમે પણ ક્યારેક જો રાજકોટની તરફ જો તમે આવો ફરવા તો જરૂરથી રામવનને વિઝિટ કરજો. ખૂબ જ ટિકિટની હું તમને પ્રાઇસ કહું તો માત્ર 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટ છે, તો ખૂબ જ વ્યાજબી દરે ભાવ છે. ટિકિટ તો એટલા માટે લેવામાં આવતી હોય કે તમે જે આ મહેનતથી કરાયેલું જે વન છે એને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે. તો એક હું એ પણ વિનંતી કરીશ કે તમે ક્યારેય જો ભવિષ્યમાં અહીં ફરવા આવો તો કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું આપણે જરૂરથી ચોક્કસપણે ધ્યાન રાખશું. અને અંતમાં આ વિડીયોનો હું અહીં પૂર્ણાહુતિ જાહેર કરું છું, અને મને આશા છે કે તમને લોકોને આ વિડીયો મજા આવ્યો હશે, અને ગુજરાતી ભાષામાં થયું છે તો તમને સાંભળવામાં પણ ખૂબ મજા આવી હશે. તો અવારનવાર નવા વિડીયો હું તમારા માટે લાવ્યા કરીશ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત અસ્તુ.